गुड मॉर्निंग विद्यार्थी भाइयों तथा बहनों, आज आपणे नामना मूल तत्व प्रकरण नंबर एक भाग एक प्रकरण नंबर एक भागीदारी नो विषय प्रवेश जे पांच मार्क नो चैप्टर छे आपणे अगाउ समझी चुक्या छे। एमां एक मार्क नो विकल्प, एक वाक्य नो एक वाक्य ना प्रश्नो अने त्रण मार्क नो दाखलो पूछाय छे। तो आ त्रण मार्क नो दाखलो छे एमांनी एक आपणे पद्धति जोवानी छे, नफा नुकसान वेचणीनी पद्धति। तो नफा नुकसान वेचणीनी पद्धति छे, હવે પછીની જે પદ્ધતિ આપણે આગળ સમજવાના છીએ એટલે કે દરેક ભાગીદારને કેટલો નફો મળે તેની રીત, એટલે નફા નુકસાનની વેચણીની રીત। તો એનો આજે આપણે દાખલો જોશું। સ્વાધ્યાય એકની અંદર ત્રણ માં દાખલા નંબર ચાર, રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ 15:10:9 છે। એટલે અહીંયા આપણને જે પ્રમાણ આપ્યું છે એ નફા નુકસાન વેચણીનું પ્રમાણ આપ્યું છે। ત્રણ ભાગીદાર છે અને ત્રણેયનું પ્રમાણ આપણને આપેલું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો 68,000 હોય, એટલે કે અહીંયા પેઢીનો નફો આપણને કેટલો આપેલો છે 68,000, તો દરેક ભાગીદારને કુલ કેટલી રકમ મળશે। મિત્રો, ખાસ આ પદ્ધતિ હવે પછીના બધા જ દાખલામાં કે જ્યાં ભાગીદારને મળતા નફાની ગણતરી કરવાની થાય છે ત્યાં પદ્ધતિ ખૂબ જ ઉપયોગી થશે। ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ। તો સૌ પ્રથમ પહેલા દાખલાની ગણતરીમાં નફા નુકસાનનું પ્રમાણ આપણને જે દાખલામાં આપેલું છે એ સૌ પ્રથમ પહેલા ભાગીદારના નામ લખશું, રાજકુમાર કૌશિક અને શર્મા। નીચે એમનું પ્રમાણ એટલે કે નફા નુકસાનનું પ્રમાણ આપણને કેટલું આપેલું છે અહીંયા, તો કે 15:10:9 15:10:9। ત્રણેયનો સરવાળો કરવાનો, 15 + 10 = 25, 25 + 9 = 34। તો અહીંયા આપણને કુલ પ્રમાણ મળી ગયું છે, ત્રણેય ભાગીદારના નામ અને એમનું પ્રમાણ પણ આપણને આપી દીધેલું છે। હવે આપણે આપણા દાખલાની ગણતરીમાં આગળ વધશું। નફા નુકસાનની વેચણી, તો એના માટેનું એક સૂત્ર છે, ભાગીદારનો નફો બરાબર પેઢીનો કુલ નફો ગુણાકાર જે તે ભાગીદારનો નફા નુકસાનનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ। એટલે કે તમે અહીંયા જે ગણતરી કરવાના છીએ એ ગણતરીમાં જે ભાગીદારને ગણતરી કરતા હોઈએ એમાં અહીંયા એનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું છે। તો ચલો સૌ પ્રથમ આપણે રાજકુમારને કેટલો નફો મળશે એની ગણતરી કરશું। રાજકુમારને મળતો નફો બરાબર, સૂત્રમાં પેઢીનો કુલ નફો કેટલો આપેલો છે 68,000, ગુણાકાર જે તે ભાગીદારનો નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, તો કયા ભાગીદારનો નફો શોધીએ છીએ, રાજકુમાર, તો રાજકુમારનો નફાનું પ્રમાણ કેટલું આપેલું છે 15, અને છેદમાં કુલ પ્રમાણ જે આપણે અહીંયા પહેલેથી ગોતી લીધેલું છે 34। હવે આપણે આનું સાદુરૂપ આપશું, 34 × 68 એટલે અહીંયા આવશે 2,000, 15 × 30 એટલે રાજકુમારના નફાનો આંકડો આપણને મળશે 30,000 રૂપિયા બરાબર। મિત્રો, હવે પછીનો ભાગીદાર એટલે કે કૌશિકના મળતા નફાના રકમની ગણતરી કરશું। કૌશિકને મળતો નફો બરાબર, સૂત્રમાં કોઈ ફેરફાર નહીં થાય, પેઢીનો કુલ નફો જે આપણને દાખલામાં આપી દીધો છે 68,000 ગુણાકાર। હવે કૌશિકના નફાની ગણતરી કરીએ છીએ, કૌશિકના નફાનું પ્રમાણ આપણને આપેલું છે 10 અને છેદમાં કુલ પ્રમાણ 34, 34 × 68 પહેલાંની જેમ જ આપણે સાદુરૂપ કરશું, 2,000 ગુણાકાર 10 એટલે આંકડો આવશે 20,000। હવે છેલ્લો ભાગીદાર આપણે છે શર્મા, શર્માને મળતો નફો બરાબર, કુલ નફો દાખલામાં આપણને આપી દીધેલો છે 68,000, શર્માનું પ્રમાણ 9 અને છેદમાં કુલ પ્રમાણ 34, 34 × 68 9 × 18 એટલે શર્માને
18000 નફો મળશે. તો છેલ્લે અંતિમ જવાબ આપણે લખી નાખવાનો, રાજકુમાર કૌશિક તથા શર્માને મળતી નફાની રકમ અનુક્રમે રાજકુમારને 30000 રૂપિયા, 30000 કૌશિકને રૂપિયા 20000 અને શર્માને 18000 રકમ મળશે. તો મિત્રો આ રીત છે એ દરેક આગળની પદ્ધતિમાં દરેક ભાગીદારનો નફો શોધવાનો છે ત્યારે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી થશે. હવે આને અનુસંધાને આપણે થોડા હોમવર્કના દાખલા પણ આપીશ, જો તમને ન સમજાય તો ખાસ કોમેન્ટ કરજો.